આજે આપણે શીખીશું વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન વિશે. દરેક સજીવ તેની આસપાસ થતા પરિવર્તનને ઓળખે છે અને આ પરિવર્તનોના આધારે પ્રતિક્રિયા આપે છે. કોઈ સજીવ દ્વારા તેના પર્યાવરણમાં આવતા પરિવર્તનોની ઓળખ કરવી જેથી તે તેના પર પ્રતિક્રિયા આપી શકે છે તેને ઉત્તેજના કહેવાય છે. ઉત્તેજના આધારે આપવામાં આવેલ પ્રતિક્રિયા પ્રતિચાર કહેવાય છે. કોઈ ઉત્તેજના પર પ્રતિચાર આપવા માટે સજીવ દ્વારા વિવિધ ગતિ કરવામાં આવે છે. કેટલીક ગતિઓ સજીવના સ્થાનમાં પણ પરિવર્તન લાવે છે. જો કોઈ ગતિ દરમિયાન સજીવ પોતાનું સ્થાન બદલે છે તો આવી ગતિ પ્રચલન કહેવાય છે. કોઈ ઉત્તેજના પર પ્રતિચાર આપવા માટે વિવિધ ગતિઓ પર નિયંત્રણ જરૂરી છે. તેની સાથે વિવિધ અંગોનું સાથે મળીને કાર્ય કરવું પણ જરૂરી છે. ચાલો આ વિડીયોમાં આપણે વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન કઈ રીતે થાય છે તેની જાણકારી પ્રાપ્ત કરીએ. વિવિધ પ્રાણીઓની જેમ વનસ્પતિ પ્રચલન નથી કરી શકતા, પરંતુ તે ઉત્તેજના માટે વિવિધ ગતિ કરીને પ્રતિચાર ચોક્કસ આપે છે. લજામણીના છોડને સ્પર્શ કરતા તરત જ લજામણીના છોડના પર્ણો વળી જાય છે અને નીચેની તરફ વળી જાય છે. આ સ્થિતિમાં આપેલ પ્રતિચારનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી. જો પ્રતિચાર આપવા માટે કરવામાં આવેલ ગતિનો વૃદ્ધિથી કોઈ સંબંધ ન હોય તો આવી ગતિ વૃદ્ધિથી મુક્ત ગતિ કહેવાય છે. ચાલો લજામણીના છોડમાં વૃદ્ધિથી મુક્ત ગતિને સમજીએ. લજામણીના છોડના પર્ણોના કોષોમાં પાણી ભરેલું હોય છે, જેનો દાબ કોષોના આકારને જાળવી રાખે છે જેથી પર્ણો ખુલ્લા રહે છે. સ્પર્શની ઓળખ કરવાથી વનસ્પતિમાં કેટલાક રસાયણ જેમ કે પોટેશિયમ અને ક્લોરાઇડ આયન મુક્ત કરવામાં આવે છે, જેના કારણે કોષોની બહાર આયન સંકેન્દ્રીકરણ વધી જાય છે. કોષોની અંદર અને બહારના આયન સંકેન્દ્રીકરણમાં અંતર ઓછું કરવા માટે પ્રસરણ દ્વારા પાણી કોષોમાંથી બહાર લાવવામાં આવે છે. તેથી કોષો સંકોચાઈ જાય છે અને પર્ણ અંદરની બાજુએ વળે છે. લજામણીના છોડમાં ભલે સ્પર્શ કોઈ એક ભાગ પર કરવામાં આવે, પરંતુ પ્રતિચાર આપવા માટે ગતિ બીજા ભાગો દ્વારા પણ કરવામાં આવે છે. તેના માટે સ્પર્શ થયાની સૂચના વીજ રસાયણ સાધન દ્વારા વિવિધ ભાગો સુધી પહોંચાડવામાં આવે છે. પરિણામે પર્ણ ઝડપથી અંદરની બાજુએ વળી જાય છે. સ્પર્શથી લજામણીના પર્ણોમાં થતી ગતિ સ્પર્શાનું વર્તન છે. અહીં એક વૃદ્ધિથી મુક્ત ગતિ છે. આ રીતે કેટલીક ગતિ છે. કમળના ફૂલનું સવારના સમયે ખીલી જવું, કળશ પર્ણના છોડ દ્વારા કીટકનો સ્પર્શ થતાં જ તેને બંધ કરી લેવું વગેરે પણ વૃદ્ધિથી મુક્ત ગતિ છે. વૃદ્ધિના કારણે હલનચલન. કેટલીક વનસ્પતિ જેમ કે દ્રાક્ષનું આધારસૂત્ર સ્પર્શ પ્રતિ સંવેદનશીલ હોય છે. જ્યારે આધારસૂત્રનો કોઈ ભાગ કોઈ આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારસૂત્રના સંપર્કવાળા ભાગની વૃદ્ધિ ધીમે થાય છે. જ્યારે કે આધારસૂત્રનો જે ભાગ આધારના સંપર્કમાં નથી હોતો તેની વૃદ્ધિ ઝડપથી થાય છે. તેના કારણે આધારસૂત્ર આધારને ચારે તરફથી જકડી લે છે અને આધારની ઉપર ચડે છે. અહીં પ્રતિચાર આપવા માટે કરવામાં આવેલ હલનચલનનો વૃદ્ધિ સાથે સીધો સંબંધ છે. આવું હલનચલન વૃદ્ધિ પર આધારિત હલનચલન કહેવાય છે. અહીં વનસ્પતિ ઉત્તેજના દ્વારા એક ચોક્કસ દિશામાં જ વૃદ્ધિ કરે છે. કોઈ ઉત્તેજનાને પ્રતિચાર આપવા માટે વનસ્પતિ દ્વારા એક ચોક્કસ દિશામાં કરવામાં આવેલ વૃદ્ધિને અનુવર્તન કહે છે. વિવિધ પર્યાવરણીય પ્રેરણ જેવા કે પ્રકાશ, ગુરુત્વ, પાણી વગેરે વનસ્પતિ માટે ઉત્તેજના છે. ચાલો આને સમજીએ. વનસ્પતિ માટે પ્રકાશ એક ઉત્તેજના છે. વનસ્પતિનો પ્રરોહ આ ઉત્તેજનાને પ્રકાશ તરફ વાળીને પ્રતિચાર આપે છે.
જ્યારે વનસ્પતિના મૂળ પ્રકાશની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ કરીને પ્રતિચાર આપે છે. પ્રકાશની હાજરીમાં વનસ્પતિના પ્રતિચારને પ્રકાશાવર્તન કહેવાય છે. વનસ્પતિના કોઈ ભાગનો પ્રકાશ તરફ વધવું સકારાત્મક પ્રકાશાવર્તન કહેવાય છે તથા વનસ્પતિના કોઈ ભાગનો પ્રકાશની વિરુદ્ધ દિશામાં વધવું નકારાત્મક પ્રકાશાવર્તન કહેવાય છે. આપણે જાણીએ છીએ કે વનસ્પતિના મૂળ હંમેશા નીચે તરફ વૃદ્ધિ કરે છે તથા પ્રરોહ હંમેશા ઉપર તરફ વૃદ્ધિ કરે છે. મૂળની અધોગામી વૃદ્ધિ તથા પ્રરોહની ઉધ્વગામી વૃદ્ધિ ગુરુત્વની ઉત્તેજના માટે પ્રતિચાર આપે છે. ગુરુત્વની ઉત્તેજના માટે વનસ્પતિના પ્રતિચારને ભૂ આવર્તન કહેવાય છે. મૂળનું જમીન તરફ વધવું સકારાત્મક ભૂ આવર્તન કહેવાય છે તથા વનસ્પતિના પ્રરોહનું જમીનની ઉપરની તરફ વધવું નકારાત્મક ભૂ આવર્તન કહેવાય છે. તેવી જ રીતે વનસ્પતિના મૂળ જમીનમાં રહેલ પાણી તરફ વધે છે એટલે પાણીની ઉત્તેજના માટે વનસ્પતિના પ્રતિચારને જલાવર્તન કહેવાય છે. વનસ્પતિ રાસાયણિક પદાર્થોની ઉત્તેજના માટે પણ પ્રતિચાર આપે છે જેમાં પરાગરજ પરાગાસન પર પહોંચતા જ તેને બીજાંડ તરફ લઈ જવા માટે એક પરાગ નલિકા વિકાસ પામે છે. તેને રસાયણ વર્તન કહે છે. તેને આગળના પ્રકરણમાં વિસ્તારથી સમજીશું. વનસ્પતિ આ વિવિધ પર્યાવરણીય ઉત્તેજના માટે વિવિધ પ્રતિચાર આપે છે. પ્રતિચાર આપવા માટે ઉત્તેજનાશીલ કોષો અંતઃસ્ત્રાવ મુક્ત કરે છે. જેમ કે વનસ્પતિ પ્રકાશની ઉત્તેજનાને શોધે છે તેનાથી પ્રરોહના આગળના ભાગમાં અંતઃસ્ત્રાવ ઓક્સિજન સંશ્લેષણ પામે છે. અંતઃસ્ત્રાવ કાર્બનિક અણુ છે જે ખૂબ જ ઓછા સંકેન્દ્રણમાં મુક્ત કરવામાં આવે છે. આ અણુ સજીવના વિવિધ ભાગો સુધી સંકેત પહોંચાડે છે. વનસ્પતિના અંતઃસ્ત્રાવને ફાયટોહોર્મોન પણ કહેવામાં આવે છે. અંતઃસ્ત્રાવના સંશ્લેષણનું સ્થાન અને ક્રિયા વિસ્તાર અલગ હોય છે એટલે અંતઃસ્ત્રાવ આજુબાજુના કોષોમાં પ્રસરણ પામીને કાર્ય વિસ્તાર સુધી પહોંચે છે. ઓક્સિજન કોષોની લંબાઈની વૃદ્ધિ કરે છે પરંતુ જ્યારે વનસ્પતિ પર ફક્ત એક જ દિશાથી પ્રકાશ આવે છે ત્યારે ઓક્સિજન પ્રરોહનો ટોચથી પ્રસરણ પામીને પ્રરોહના છાયાવાળા ભાગમાં આવી જાય છે. તેથી પ્રરોહના છાયાવાળા ભાગના કોષોમાં ઓક્સિજનનું સંકેન્દ્રણ વધી જાય છે. તેથી તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ થાય છે તથા વનસ્પતિ પ્રકાશ તરફ વળતો જોવા મળે છે. તેવી રીતે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવ જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિ કરે છે. અંતઃસ્ત્રાવ સાયટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરિત કરે છે એટલે સાયટોકાઇનિન ફળ અને બીજમાં વધુ સાંદ્રતા મળી આવે છે. ઓક્સિજન જિબ્રેલિન અને સાયટોકાઇનિન વનસ્પતિની વૃદ્ધિમાં મદદ કરે છે પરંતુ અંતઃસ્ત્રાવ ઓબ્ઝિસિક એસિડ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. એબ્સિસિક એસિડ પર્ણના લીલા રંગને પીળા રંગમાં પરિવર્તન કરીને પર્ણોને કરમાવે છે તથા અંતઃસ્ત્રાવ એથેલિન જે એક વાયુ અંતઃસ્ત્રાવ છે જે ફળને પકવવાનું કાર્ય કરે છે. આ પ્રકારે વનસ્પતિના વિવિધ અંતઃસ્ત્રાવો વનસ્પતિની વૃદ્ધિ વિકાસ તથા પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું નિયંત્રણ અને સંકલન કરે છે. આજે આપણે શીખ્યા વનસ્પતિમાં નિયંત્રણ અને સંકલન વિશે.